साबरकांठा જિલ્લાના પ્રાંતિજના ગ્રીન પાર્ક 1 માં છેલ્લા 1 અઠવાડિયાથી પ્રાથમિક સુવિધા એવી પીવાનું પાણી ના મળતા સોસાયટીના રહીશોની હાલત કફોડી બની છે। તો હાલત તો રહીશો ટેન્કરોના સહારે હોય તેવું સ્વસ્થપણે જણાય આવે છે। હાલ ઉનાળાની ગરમીમાં પણ તેજ વધારે થયો છે, ત્યારે ગરમી વચ્ચે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આપવામાં આવતી પ્રથમ પ્રાથમિક સુવિધા પીવાનું પાણી એ ગ્રીન પાર્ક 1 ના કેટલાક રહીશોના ઘર સુધી પહોંચતા ન હતું, તેને કારણે પાણી વગર રહીશોની હાલત કફોડી બની છે। તો રહીશો દ્વારા પ્રાંતિજ નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, ત્યારે હાલ તો રહીશો દ્વારા પ્રાઇવેટ ટેન્કરો મંગાવવા પડે છે। ત્યારે રહીશો દ્વારા પાણીની સમસ્યાને લઈને તાત્કાલિક ધોરણે પાલિકા દ્વારા પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ત્યારે આ અંગે નગરપાલિકા પ્રાંતિજ ચીફ ઓફિસર આકાશભાઈ પટેલને ટેલિફોનથી પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ કમ્પ્લેન ઓલરેડી સોલ્વ થઈ ગઈ છે અને તકલીફ હતી તો નવાઈની વાત એ છે કે આજે પણ સોસાયટીના રહીશો દ્વારા ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવતું હતું અને કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ નથી, તો આ અંગે તેઓની બાઇટ માટે પૂછતા હું મીટિંગમાં છું પછી આવીશ, ત્યારે ફરી ફોન કરતા તેઓ હું કામમાં છું નગરપાલિકા કર્મચારી ચિંટુભાઈ આપી દેશે તેવું જણાવ્યું હતું। આ અંગે ચિંટુભાઈને પૂછતા તેઓએ પણ જણાવ્યું હતું કે હું હજી કામમાં છું પછી આવીને મળું છું, અમારું શું ઇન્ટરવ્યુ આપવાનું હોય। ત્યારે હાલ તો પાણીની જેમ ચીફ ઓફિસર આમ તમે ક્યાંક ને ક્યાંક છટકવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે રહીશોને આવનાર દિવસોમાં પાણી મળશે કે નહીં તે હવે જોવા રહ્યું। પ્રાંતિજમાં ગ્રીન પાર્ક 1 સોસાયટી જે હાઈવે ઉપર આવેલી છે તેમાં અત્યારથી પાણીની તકલીફ ચાલુ થઈ ગઈ છે। નગરપાલિકાના જે તે વહીવટદારો છે એમને છેલ્લા મહિનાથી અમે જાણ કરી છે, પણ વારે ઘડી એ આશ્વાસન જ આપી રહ્યા છે, પણ હજુ ચોક્કસ એનો કંઈ નિકાલ આવ્યો નથી। આજે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે છેલ્લા 3 દિવસથી અમને પીવાનું પાણી પણ આ છેલ્લી લાઈનને જે ગ્રીન પાર્ક 1માં જે છેલ્લી લાઈન છે એને મળ્યું નથી। આજે છેલ્લી ઘડીએ સાંજ સુધી અમે બહુ ટ્રાય કર્યા, પણ પાણી જેવું એમણે ચાલુ કર્યું તો આગળના જે ઘરો આવે છે એમના પાણી થોડું ઘણું મળ્યું અને છેલ્લી લાઈનને પાણી જ નથી મળ્યું, તો આજે સવારે મારે એને ટેન્કર મંગાવવું પડ્યું છે કેમ કે અત્યારે બિલકુલ પાણી નથી। તો હું એ જાણવા માગું છું કે અત્યારે જો શરૂઆતમાં આવી પરિસ્થિતિ છે તો આજે બિલકુલ પાણી નથી, તો હું એ જાણવા માગું છું કે અત્યારે જો શરૂઆતમાં આવી પરિસ્થિતિ છે તો આવતા 2 મહિનામાં પરિસ્થિતિ જો અત્યારથી જો એ લોકો ના સાચવે કાં તો એનો કંઈ ઉકેલ ન લાવે તો ભયંકર પરિસ્થિતિ થઈ શકે છે અને અહીંયા રહીશોને બહુ તકલીફ પડે એવી છે। પાણી નહીં આવતું, આ આખી અમારી જે છેલ્લી લાઈન છે આ છેલ્લી લાઈનમાં છેલ્લા 1 મહિનાથી આવી તકલીફ ચાલે છે કે વારે ઘડી જ્યારે પણ પ્રોબ્લેમ થાય ત્યારે આગળના લાઈનમાં પાણી મળશે અને છેલ્લે આવતા આવતા અમારી લાઈનમાં પાણી બંધ થઈ જાય, અને વારે ઘડી રજૂઆત કરી છે પણ એનો કોઈ નિકાલ થયો નથી। એટલે હંમેશા માટે આ પ્રોબ્લેમ સોલ્વ થાય એવો કોઈક નિકાલ થાય એવી અમે ઈચ્છા ધરાવીએ છીએ।